हेलो विद्यार्थी मित्रों, धोरण छ टू विषय गणित अने चैप्टर 14 जेनु नाम छे प्रायोगिक भूमि। एमां आपणे स्वाध्याय 14.5 बराबर केना 1 થી 3 दाखला જોયા છે। 14.4 સુધી કમ્પ્લીટ કરી દીધું અને 14.5 માં આપણે 1 થી 3 દાખલા છે જોયા। આજે આપણે 14.5 નો ક્વેશ્ચન ચોથો છે જોશું। હવે ક્વેશ્ચન આપણે જે 14.4 ની શરૂઆત છે એમાં શું કહે છે, આપણે લંબ દ્વિભાજક કરવાનું કહે છે। આપણે पॉइंट आठ, एटले 0 થી ચાલુ કરીને 12 માં પછીનો જે 8મો લીટો આવે
एक बार एने के लिए तरी चार मारवाना ऊपर अने ईच मार की नीचे चार मारवाना बराबर जोवानी चार तो मोटी होवी जोईए ना नानी नहीं होवी ईच मार की ओने के लिए तरी चार मारवानी ऊपर अने ओने के लिए तरी ने चार मारवानी नीचे लागी ते चार खासे पछी एटलू ज मार प्रमाण અને એક ચાર છે આ સાઈડ મારવાની ઉપર નીચે ઈજ રીતે બીને કેન્દ્રિત કરીને ઉપર અને નીચે પછી આ રેખાખંડ AB ને O બિંદુમાં
કે બિંદુ O A રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। હવે ઈ જ રીતે આપણે બીજો રે દ્વિભાજક કરવાનો છે, તો શું કરવાનું? તો કે રેખાખંડ AO જેટલું માપ લીધું, આટલું રેખાખંડ AB O જેટલું પરિઘ ખોલ્યું, બરાબર। તેને કેન્દ્રિત કરીને એક ચાપ ઉપર નીચે, એ જ માપથી કોને કેન્દ્રિત કરીને એક ચાપ ઉપર નીચે છે તે જોઈ, બરાબર। જ્યાં રેખાખંડ AB ને સોરી રેખાખંડ AO ને છેદે છે આ ચાપ, તેને બિંદુ M નામ આપ્યું, બરાબર। હવે રેખાખંડ AO નું લંબ દ્વિભાજક કયો દોર્યો આપણે? રેખાખંડ AO ને ક્યાં બિંદુમાં છેદે છે? તો કે M બિંદુમાં છેદે છે। રેખાખંડ AO ને M બિંદુમાં છેદે છે। એના પછી તો કે OB જેટલું આપણે માપ લીધું, કે રેખાખંડ BO નું લંબ દ્વિભાજક રેખાખંડ સોરી રેખા EF દોરો। હવે OB નું માપ લઈને B ને કેન્દ્રિત કરી ચાપ ઉપર નીચે મારી, O ને કેન્દ્રિત કરી ચાપ ઉપર નીચે મારી, બરાબર। પછી શું કર્યું? તો કે રેખાખંડ EF દોર્યો અને એનો મધ્ય બિંદુ શું આવ્યું? N। BO નો લંબ દ્વિભાજક રેખા EF દોરો જે રેખાખંડ BO ને N બિંદુમાં છેદે છે। એના પછી આ રીતે રેખાખંડ AB એ ચાર સરખા ભાગમાં વિભાજિત થાય છે। વિભાજિત એટલે કે એના ભાગ પડે છે, ચાર સરખા ભાગમાં ભાગ પડે છે। હવે આપણે સ્કેલની મદદથી માપીએ, બરાબર। સ્કેલની મદદથી છે માપવાનું કઈ રીતે? તો કે જો સ્કેલનો છે ઝીરો ભાગ હોય તો ઉપર, બરાબર। સ્કેલનો છે ઝીરો ભાગ હોય એ ઉપર, પછી અહીંયા કયો ભાગ આવે છે, કયો અંક આવે છે, પછી એ જ રીતે આટલું માપવાનું એમ થી ઓ સુધી, ઝીરો એ ઉપર એમ ઉપર આપવાનું અને માપવાનું, પછી એ જ રીતે આ માપવાનું, એ જ રીતે આ ભાગ માપવાનું। તો બધાના માપ કેટલા આવે છે જોવાનું, એ બધાના માપ આવતા હોય 3.2 આવતા હોય તો એ સાચું, કારણ કે ચાર સરખા ભાગ કયા ને, 12.8 ના ચાર ભાગ કયા, તો 12.8 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે, 4 કરો અને 4 ને 12 ને 4 2 એટલે 3.2, બધાના માપ 3.2 આવે ને, તો આકૃતિ સાચી હોય। માપ પરથી મળે માપતા રેખાખંડ AN MO બરાબર ON બરાબર NB બરાબર 3.2 સેમી 3.2 સેમી થાય છે। કે માપપટ્ટી વડે માપીએ કે રેખાખંડ AN પછી રેખાખંડ MO રેખાખંડ ON અને રેખાખંડ NB
हमें रचना में सुधार करता जाए, हमें रचना से पाँच के एक बार समझता
6.1 સેમી લંબાઈનો રેખાખંડ PQ છે એ દોરો। 6.1 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો, બરાબર। રેખાખંડ PQ દોર્યો એના પછી શું કર્યું તો કે એ રેખાખંડ PQ નો લંબ દ્વિભાજક દોરવાનો। રેખાખંડ PQ નો લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક આપણે શું કર્યો, રેખા AB દોર્યો, પહેલા પણ લંબ દ્વિભાજક રેખા AB દોર્યો, બરોબર। એના પછી તો કે રેખા AB એ રેખાખંડ PQ ને O બિંદુમાં છેદે છે, કે PQ નું લંબ દ્વિભાજક AB દોર્યું, પછી આ રેખા AB એ રેખાખંડ PQ ને O બિંદુમાં છેદે છે, બરોબર। એના પછી હવે PO અથવા રેખાખંડ OQ જેટલા ત્રિજ્યાનું માપ લઈ, ઓને કેન્દ્રિત કરી, એક વર્તુળ દોરો। શું કર્યું આપણે તો કે OP અથવા તો OQ, બરોબર, આટલી ત્રિજ્યાનું માપ લીધું, કા આ લેવાનું કા લેવાનું ગમે ગયો, પણ કેન્દ્ર પરિકરણી O ઉપર રાખવાની અને એક વર્તુળ છે એ આખું ડ્રો કરવાનું થશે, એટલે આખું વર્તુળ છે એ ડ્રો થઈ છે। એના પછી નો વ્યાસ શું થશે, રેખાખંડ PQ વર્તુળનો વ્યાસ રેખાખંડ PQ થાય છે। હવે આ વર્તુળનો વ્યાસ રેખાખંડ PQ થાય છે, વ્યાસ કોને કહેવાય, વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થતું હોય ને, અને વર્તુળના વર્તુળ ઉપરના બે બિંદુ હોય ને એને વર્તુળનો વ્યાસ કહેવાય। આ વર્તુળનું કેન્દ્ર હોય એમાંથી પસાર થતું, વર્તુળ ઉપરના બે બિંદુને ટચ, વર્તુળ ઉપરના બે બિંદુ કેન્દ્ર। હવે વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળમાં જે કેન્દ્ર
હવે ક્વેશ્ચન 6 છે કે કેન્દ્ર C અને ત્રિજ્યા 3.4 સેમી વાળું વર્તુળ દોરો તેની કોઈ જીવા AB દોરો એટલે વર્તુળ દોરવાનું વર્તુળની જીવા AB દોરવાનું અને AB નું લંબ દ્વિભાજક રચો અને તે વર્તુળના કેન્દ્ર જે C છે ને તેમાંથી પસાર થાય છે કે નહીં તે ચકાસો જે રીતે કીધું છે એ રીતે આપણે કરતા જઈએ હવે સૌથી પહેલા શું કરવાનું કે છે કે વર્તુળ Gracias.
વર્તુળનું કેન્દ્ર બિંદુ સી લો, કે કોઈ એક જગ્યા ઉપર વર્તુળનું કેન્દ્ર બિંદુ સી લો, એના પછીનો પોઈન્ટ બરોબર વર્તુળના કેન્દ્ર સી માંથી કેન્દ્ર સી માંથી સોરી વર્તુળના કેન્દ્ર આપણે આ સેમ કોઈ